જે લોકોને ખેતરમાં પાક ઉભા શીંગું એ બધાને કેટલું નુકસાન થયું હોય. વરસાદ બંધ થવાનું નામ નથી લેતો. જય શ્રી કૃષ્ણ બધાયને, સ્વાગત છે બધાયનું આજના નવા વિડીયોમાં. તો મિત્રો, ગઈકાલનો એક વિડીયો, શોર્ટ વિડીયો હતો અમારો ચડાવ્યો. એમાં ઘણી બધી કોમેન્ટો આવી છે કે અમારા ગામમાં આટલી વીજળી પડી છે, આટલા મોત થયા છે પશુના માલઢોરના. અને આમ તો નુકસાની તો લગભગ બધા ખેડૂત ભાઈઓને બધાને થતી જ હોય, કારણ કે વાડીમાં એમને મોલ ઊભા હોય અને એટલું બધું વરસાદને વાવાઝોડા જેવું વાતાવરણ થઈ ગયું છે માવઠું. તો ખાસ બધાને કે અમારે બધાને ખાસ એ કહેવાનું કે બને ત્યાં સુધી ઘરમાં રહ્યો. અને આ જો તમે લોકો માલઢોરને એવું રાખતા હોય તો એ લોકોને એવી જગ્યાએ બાંધો કે જ્યાં એની ઉપર કાંઈ વીજળીની એવી અસર ન રહે, અને આપણે કાંઈક બીજું કાંઈ થયું હોય તો એને ઝડપથી છોડી શકીએ. અને એવી રીતે માલઢોરને રાખો. અને એક ખાસ એ કહેવાનું કે ઇલેક્ટ્રિક સાધનોનો ઓછો ઉપયોગ કરો, કારણ કે એ બધું આપણે વાપરીએ તો વીજળી પડવાની શક્યતા વધારે રહે. એક એ ખાસ ધ્યાન રાખવાનું. બાકી બધાને મોબાઈલને બેટરી ટોર્ચ વગેરે ચાર્જિંગ કરી રાખવું જ્યારે જરૂર પડે ત્યારે. બાકી બે દિવસમાં લગભગ તો વાતાવરણ સારું થઈ જાય છે. બે દિવસની ત્રણ દિવસની આગાહી છે કે કુદરતી આફત કહેવાય, એટલે એમાં કાંઈ નક્કી ન કહેવાય કેટલા દિવસ આવે, લાઇટ રહે ન રહે. એટલે અમારે ખાસ એ જણાવવાનું કે સેફ રહ્યો, સુરક્ષિત રહ્યો, ઘરે રહ્યો, ઘરે રહ્યો, સુરક્ષિત રહ્યો, બરાબર. બે દિવસ બધાને ઘરે રહેવા અમારી વિનંતી છે, કેમ કે બહાર નીકળ્યા જવું અત્યારે બહુ છે નહીં ખાસ, છતાંય એવી પરિસ્થિતિ હોય તો બહાર નીકળવું પડે છે, આપણે સમજીએ છીએ. બાકી ભગવાને આ માવઠું કર્યું છે, કંઈ જોઈ વિચારીને કર્યું છે. હવે આપણે એમ આપણું તો કાંઈ હાલે એમ છે જ નહીં, એટલે કાંઈ નહીં, આપણે હવે બે દિવસ જોઈએ રાખવાનું છે. અત્યારમાં છાંટા શરૂ થઈ ગયા છે, જોવો અમારા પપ્પા બધી નીરણ અંદર ભરવા માંડ્યા છે, કેમ કે આ બધી અડધી નીરણ બહાર પડી હતી, અડધીને તો ખડકી દીધી છે અને એને ઢાંકી દીધી છે, પણ હવે બહાર પડી અને વેવાની છે, એટલે વેવા મળીએ તો અમારા પપ્પા તો હવે મીડાલો હું કેમેરો મૂકીને હું ઘડીક વેવા મળું, કારણ કે અત્યારમાં છાંટા શરૂ થઈ ગયા ને આગાહી છે બે ત્રણ દિવસની, એટલે બધું પલાળીને બગાડશે પાછું. પેલા લે તમારે બાકી છે, જો હવે દુકાને જવાનું મોડું થઈ ગયું છે ઘણું, તો એ કે રેનકોટ પહેરે છે, કારણ કે વરસાદ છે એટલે પલ્લીને તો જવાય નહીં, કારણ કે ગામમાં જવાનું હોય. એટલે જો આ જેકેટ પહેરીને જવાના સમયમાં મિત્રો રેનકોટ પહેરીને જવું પડે છે. કેવો છે કુદરતનો કહેર એ જોવો તમે. આપણે તો ઠીક છે વૈયા જઈ દુકાને ગમે એવી રીતે કરીને, પણ જે ખેડૂત હોય જેના ખેતરમાં ઊભો મોલ હોય એને કેટલી નુકસાની જતી હોય અત્યારે, જેના ખેતરમાં અમુક અમુક માનો કે ઝાડના પૂળા પીડ્યા હોય કે સિંગુના પૂળા પીડ્યા હોય, ડાળા પીડ્યા હોય, એને કેટલી અત્યારે નુકસાની જતી હોય. કોમેન્ટ કરજો બધાય ખેડૂતો માટે. શું છે કામ નો જાય તાર નહીં આલે વરસાદમાં, તો જો આ તૈયાર થઈ ગયા છે એક પ્રકારના. તમે જોઈ શકો છો આ કેવા ઓલા કેવા એલિયન એલિયન એવા જ લાગે. હજુ તમે 10 વાગી ગયા છે પણ હજી વરસાદ રહેવાનું નામ નથી લેતો, અને લાઇટ એ વહી ગઈ છે. એટલે જો અહીંયા બધે રૂમમાં બધે ઘરમાં બધે હાવ અંધારું છે. એક તો તડકો હજી આવ્યો નથી. આ બધે જોવો હજી સતત વરસાદ શરૂ જ છે. ઢોરને યાદ તો બહુ જાજી નીરણ થઈ નથી, કારણ કે વરસાદ આવે એટલે એ ભૂખા છે, તક વરસાદ રહી જાય પછી એને નીરીએ. તો તમારે વરસાદ છે કે નહીં મને કોમેન્ટ કરીને જરૂર કહેજો. ઢોરે હજી ઊભા છે, આ બધું પલ્લી ગયું ને હજી છાંટા છાંટા શરૂ જ છે. પાડાભાઈ બેસી ગયા છે છાંટામાં વરસાદમાં. એટલે જો આ બધી કડબ અંદર નાખી દીધી, આ ઢાળિયું આખું ભરી દીધું અને આ બાજુથી ઢાંકી દીધું, અને સામે જે હતી એ ઢાંકી દીધી છે બધી. જો પપ્પાએ અને મમ્મીએ બેય થઈને ના ભેંસું બધી ઊભી વરસાદમાં બે એક બેઠી ગઈ છે.
જોવો તમે આ વાતાવરણ, અહીંયા લાકડા પડ્યા હતા એ થોડાક પલ્લી ગયા છે. આ બધું આ નવેમ્બર મહિનામાં વરસાદ, એટલે આગાહી હતી તે કાલની કે વરસાદ આવશે એમ, પણ રાતની આગાહી હતી. અને આ જોવો તમે અત્યારે સવાર થયું ત્યાં કેટલો વરસાદ આવે, જોવો દેખાય છે. હા જો મમ્મી અહીંયા ઘરમાં નથી પડતું પાણી, અહીંયા રોટલા રોટલી થાય છે. અને આ ઘરમાં એ બધે થોડાક થોડાક છાંટા પડ્યા છે. તો હવે બપોરના 11:30 વાગ્યા ત્યારે આ વરસાદ ને એવું બધું બંધ થયું છે. આ તમે જુઓ હવે જરાક તડકો નીકળ્યો છે વાતાવરણમાં, એટલે અત્યારે હવે મમ્મી વાહિંદુ ને એવું બધું કરીને નવરા થયા છે. જુઓ આ વરસાદ આવ્યો એના લીધે આ અમારે તો જો આ બધી કડબ ને એવું બધું પડ્યું હતું એ દોડાદોડ ઢાંકી દીધી ને એવું બધું. બાકી ખેતરમાં તો એટલો બધો વાંધો આવે એવો હતું નહીં. બાકી જે લોકોને ખેતરમાં પાક ઊભા શીંગું એ બધાને કેટલું નુકસાન થયું હોય આવા કમોસમી વરસાદના લીધે, ખેડૂતોને બહુ નુકસાન થાય. કા મમ્મી બધી પેલી જાય જાહેર ઊભી હોય પડી જાય તો એટલે થાય જ તી. તો તમારે ઘરે ખેતરમાં કાંઈ પાકની નુકસાની થઈ કે નહીં? લોટ ખૂટી ગયો તો બાજરાનો અને ઘઉંનો, તો આજે તો બાજરાનું અને ઘઉંનું બેયનું દવણું કર્યું છે, એટલે બેયનું દવણું કરી દીધું છે એટલે તૈયાર છે. હવે ગામમાં જાય કા ગામમાંથી કોક આવે તો એ જાય, અથવા એની હારે દવણા મોકલીએ, નહીંતર આ સાંજે રોટલા નહીં ઘડવાના, કાંક ભાત ભાત વઘારીને ખાઈ લેવાના, એવું થવાનું છે. પાછું લાઇટે નથી આજે સવારની, બપોરે ઘડીક આવીને આવીને પાછી જતી રહી, દડાવા જાશું ન કરી અહીંયા ઘરે ઘંટી શરૂ કરીએ. પણ અહીંયા ગામમાં દડાવા જાશું ને જો ગામમાં એ લાઇટ નહીં હોય તો પૂરું આજે લોટ વગર. આ વરસાદ તમે જોવો છો કે આ વરસાદ વધતો જ જાય છે, વધતો જ જાય છે. જો અને વાતાવરણ કેવું થઈ ગયું છે જોવો તમે, પવન અહીં આવે છે. સાડા 4 થયા, મમ્મી ને પપ્પા વાડીએ ગયા હતા, ઘડીક વરસાદ બંધ થઈ ગયો એટલે તો અંધાર જોયો એટલે પાછા વિયેવા છે. ના જોવો વરસાદ આવીને રહી ગયો છે, કેટલો વરસાદ આવ્યો. બપોરના 11:30 શરૂ હતો તો અત્યારે 4:30 હવે બંધ થયો છે. હવાર કરતાં તો અત્યારે વધારે વરસાદ આવ્યો. આ ખેડૂતોને બિચારાને બહુ હવે બગડશે બધું બધાને. બપોરે મમ્મી ને પપ્પા બે ગયા હતા ખેતરે, તો જયમા વગર ગયા હતા, તો હવે અત્યારે જો આવીને એ પલ્લી ગયા હતા તો કોરા થયા અને અહીંયા બેઠા છે જમવા. ટિફિન પાછું લેતા આવ્યા પછી વરસાદ બહુ હતો એટલે અહીંયા જમ્યા નહીં, ટિફિન પાછું લાવ્યા. રોટલા રોટલી બટેટાનું શાક તીખારી બધું છે અને આ ચાય બની ગઈ છે. મેં તો ખાઈ લીધું તમારું વાટેનું વાટે પછી. હા કીધું ને હવે મેં ખાઈ લઈએ. મને ભેંસુને જો વહેલાહાર નિરણ કરી દીધી હતી એટલે સારું થયું, વરસાદ આવ્યો એ પહેલાં એણે ખાઈ લીધું એટલે થોડીક ધરાઈ ગયેલી છે, ભૂખી નથી. ને આ પાડો જો થાંભલીએ બાંધો એટલે જ્યારનો બાંધો ત્યારનો ઘહે છે, માથું જ ઘહે માથું જ ઘહે. એ બહાર બાંધો તો વરસાદનો પલ્લી જાય એટલે બાંધી દીધો છે થાંભલીયા, નકર ટાઈડનો ઘેરાઈ જાય નાનું પારું બિચારું. 3 મહિનાનો થયો છે પણ જો કેવો લાગે. પાડો તો હવે આ વરસાદ આવ્યો એના લીધે ખેતરમાં કાંઈ કામ થાય નહીં, એટલે મમ્મી ને પપ્પા આજે ઘરે રહ્યા છે એટલે ઘરનું કામ કરવાનું છે. વરસાદ તમારા ગામમાં જોવો તમે, આ લાઇટ વહી ગઈ છે અને આ વરસાદ કેટલો આવે છે. આ 9 વાગ્યાનો શરૂ છે, અત્યારે 10 ઉપર થઈ ગયું છે, તોય હજી આ વરસાદ બંધ થવાનું નામ નથી લેતો. લાઇટ સાંજે થોડીક વાર માટે આવી હતી, બાકી અત્યારે પાછી વહી ગઈ છે. આ હવે પાક નો હારા રહી ખેડૂતોના, હે ને, શું કેવું.
તમારે ત્યાં ખેતર માં કઈ પાક કે એવું કઈ છે કે નહીં, તમને કોમેન્ટ કરીને કેજો ને. તમારે ગામ માં કેટલો વરસાદ પડ્યો એ પણ કેજો. જો આ જો વીજળી ના કડાકા થાય છે. ઠંડી કેટલી લાગે તો કહેજો. ઠંડી કેટલી લાગે એમ, પવન કેટલો છે?